हाई फ्रेंड्स, समरस हॉस्टेल માટેના જેટલા પણ ભાઈઓ બહેનોએ ફોર્મ ભરેલા છે પછી એ ફ્રેશ એપ્લિકેશન કરેલી હોય કે રિન્યુ એપ્લિકેશન કરેલી હોય તો એ તમામ ભાઈઓ બહેનો માટે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે। હવે તમારો મોસ્ટ ઓફલી પ્રશ્ન Instagram માં આવે છે કે સર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, અમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને કયા વિદ્યાર્થીઓને ક્યારે જવાનું છે, અથવા તો અમારું નામ નથી આવ્યું તો અમારે લોકોને શું કરવાનું છે। તો આ વિડિયોના માધ્યમથી હું તમારા તમામ પ્રશ્નોનો સેતે જવાબ આપી દઈશ। તો મિત્રો, સૌપ્રથમ આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ડાઉનલોડ કરી લઈએ જેથી કરીને તમે લોકો તમારું નામ છે તે સેવ કરી શકો। તમે મોબાઈલ કે પીસી માં સર્ચ કરશો સમરસ હોસ્ટેલ, સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ પેલીસ તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ મોબાઈલ યુઝ કરતા હોય કે પીસી યુઝ કરતા હોય એની ઓફિશિયલ જે પેજ છે એમાં આવી જશો। અહીંયા તમે નીચે આવશો તો તમને નોટિફિકેશન લિસ્ટ છે તે જોવા મળશે, નીચે તમને રેડ મોડનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા આજની તમે અપડેટ છે 30 તારીખની જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ ફ્રેશ એપ્લિકેશન કરી રહ્યા છે, નવું ફોર્મ ભરેલું છે, એ લોકો આના પર ક્લિક કરી અને અહીંયાથી PDF ડાઉનલોડ કરી શકશે। અને જે લોકો રિન્યૂ એપ્લિકેશન કરી રહ્યા છે કે જે ઓલરેડી હોસ્ટેલમાં પહેલેથી રહેતા હોય અને અરજી કરી હોય, એ લોકો આ જે બીજા નંબરનો ઓપ્શન છે એ PDF ડાઉનલોડ કરીને પોતાનું નામ છે તે ચેક કરી શકશે। હવે હું બંને વિદ્યાર્થીઓને લાગુ પડતું જે જવાબ છે એના પર ચર્ચા કરી લઉં જેથી કરીને તમે લોકો આનંદથી સમજી શકો। હું અહીંયા જે માહિતી આપું એ ફ્રેશ અને રિન્યૂ બંને વિદ્યાર્થીઓને લાગુ પડશે। તો ઉદાહરણ તરીકે જેમાંથી જેમાં પણ તમે આવતા હોય એના પર તમે ક્લિક કરી અને તમે PDF છે તે ડાઉનલોડ કરી લેશો। ફ્રેશ અને રિન્યુ બંને વિદ્યાર્થીઓ મળશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે જે ડોક્યુમેન્ટની ચકાસણીનો જે સમયગાળો છે એ 1 તારીખથી ચાલુ થઈ જશે અને 10/8/2022 સુધીમાં પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે તે કરી શકશે। તમારો સમય છે એ સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીમાં તમારે લોકોને સમરસ છાત્રાલય ખાતે જે હોસ્ટેલમાં તમે ફોર્મ ભરેલું હોય ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું છે। મિત્રો, અહીંયા વચ્ચે ખાસ એક વાત કરી રહ્યો કે જેટલા પણ ભાઈઓ બહેનોએ રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે ફોર્મ ભરેલું હશે, પછી એ બોઈઝ હોય કે ગર્લ્સ હોય, એ રાજકોટ આવે અને કદાચ એ લોકોને કદાચ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મારો સંપર્ક છે તે કરી શકે છે। હું રાજકોટ જ હોઉં છું, બને ત્યાં સુધી તમે મારો રૂબરૂ પણ કોન્ટેક્ટ છે તે કરી શકો છો। તમે મને ઇન્સ્ટાગ્રામે SMS કરજો, તમે રાજકોટ ગમે ત્યારે આવો તો મને રૂબરૂ છે તે મળી શકો છો। તમે લોકો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવો ત્યારે તમારે જાહેર રજાના દિવસે આવવાનું નથી, તમારે 1 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં આવવાનું છે અને સવારે 11:00 થી સાંજે 4 વાગ્યા સુધીમાં તમારે જે પહોંચી જવાનું છે। જે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસફુલી નહીં થાય એ લોકોને એડમિશન છે તે આપવામાં આવશે નહીં। અહીંયા જે પણ યાદી ડિક્લેર કરેલી છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે તમે જ્યારે હોસ્ટેલમાં આવીને તમારું સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશો એટલે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે પછી ગણી શકાશે। એટલે કે તમારું સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી તમને હોસ્ટેલમાંથી કહેવામાં આવશે કે કઈ તારીખે તમે રહેવા માટે આવી શકો એમ છે। હોસ્ટેલમાં રહેવા માટે ફક્ત એ નિયમો લાગુ પડશે કે તમારે સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું હોવું જોઈએ, તમારે કોલેજમાં તમારો પ્રવેશ છે એ સારું થઈ ગયેલો હોવો જોઈએ અને હોસ્ટેલમાંથી જ તમને કહેવામાં આવશે ત્યારે તમે હોસ્ટેલમાં રહેવા માટે આવી શકશો। તો આવી રીતે મિત્રો, જે નિયમો છે એ લાગુ પડશે, તમારે 10 તારીખ સુધીમાં સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવી લેવાનું છે। હવે આ નીચે આવશે તો જે લોકો રિન્યુ ડાઉનલોડ કરશે રિન્યુનું જોવા મળશે અને જે લોકો ફ્રેશનું ડાઉનલોડ કરશે અને ફ્રેશનું જોવા મળશે, અહીંયા તમને હોસ્ટેલનું નામ જોવા મળશે, તમે બોઇઝમાં ભરેલું હશે, ગર્લ્સમાં ભરેલું હશે, તમે જે પણ સિટીમાં ભરેલું હશે, સ્ટુડન્ટ ટાઈપ જોવા મળશે, ન્યૂ હશે કે રિન્યુ હશે, એપ્લિકેશન નંબર તમારો જોવા મળશે, તમારું નામ જોવા મળશે, તમારે કાસ્ટ જોવા મળશે, ગ્રુપ જોવા મળશે, જે ગ્રેજ્યુએશન લેવલનું હશે, એન્જિનિયરિંગ લેવલનું હોય, મેડિકલ લેવલનું હોય, જેટલા પણ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી છે એને અથવા તો એડમિશન લેવાનું બાકી છે તો એના માટે ફરીથી પોર્ટલ ઓપન થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે કરી દઈશ। તમારા પર્સન્ટેજ જોવા મળશે, જો તમને કદાચ પર્સન્ટેજમાં કઈ પ્રકારની ભૂલ દેખાય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો અથવા તમે એ લોકોને ઈમેલ પણ કરી શકો છો। મિત્રો, ખાસ એક વાત યાદ રાખજો કે જે ફોર્મ ભરવાનો વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને લોકોને સ્પષ્ટ બતાવ્યું હતું કે વિડીયો જોઈને આરામથી ફોર્મ ભરજો, જો તમારું ફોર્મ ભરેલું છે એ એપ્લિકેશન પ્રિન્ટ અને તમારા ડોક્યુમેન્ટ છે એને એમાં માર્કની કાયદો પ્રકારની ભૂલ હશે તો તમને લોકોને એડમિશન છે તે આપવામાં આવશે નહીં, એટલે તમારે વ્યવસ્થિત છે ચેક કરી લેવાનું છે। અને અહીંયા મિત્રો ડિફરન્ટ એડમિશન કેટેગરી છે એ પણ જોવા મળશે, તો આમાંથી તમારે તમારું નામ છે ચેક કરી લેવાનું છે। જે લિસ્ટ બહુ જ મોટું છે, કદાચ તમને તમારું નામ સર્ચ કરવામાં પ્રોબ્લેમ આવે તો અહીંયા ઉપર તમને જે સર્ચ બારનું બટન તો અહીંયા ઉપર તમને સર્ચનું બટન છે જોવા મળશે, એના પર ક્લિક કરીને તમારું જે પણ નામ હોય એ અહીંયા તમે સર્ચ કરો તો એ મુજબનું નામ તમે આરામથી જોઈ શકશો, એટલે કે તમારે તમામ નામ ચેક કરવાની જરૂર નથી, આવી રીતે તમારું નામ છે એ પણ તમે ચેક કરી શકો છો। તો મિત્રો, હવે આપણે એ ચર્ચા કરી લઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય જતા હોય ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ। તમારે ઓનલાઈન કરેલ અરજીની નકલ છે એ લઈ જવાની છે, એટલે કે તમે ફોર્મ ભરેલું છે એ લઈ જવાનું છે, ત્યાર પછી અધિકૃત દ્વારા આવેલ નોન ક્રિમિનલનો દાખલો, આ ફક્ત SABCના વિદ્યાર્થીઓને લાગુ પડશે, ત્યાર પછી SC ST EWSમાં આવતા વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ છે એ લઈને જવાનું છે। મિત્રો, તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ લઈને જવાનું છે, અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો છે એ લઈને જવાનું છે જે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે, અથવા વાલી જો નોકરી ધંધો કરતા હોય તો ફોર્મ નંબર 16A અથવા ઇન્કમટેક્સ રિટર્ન અથવા સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય કોઈપણ
જે પુરાવો છે એ લઈને જવાનું છે એ ફક્ત મિત્રો કુમારો હશે એને જ લાગુ પડશે। ટૂંકમાં મિત્રો જો તમારા માતા પિતા નોકરી ના કરતા હોય તો તમે આવકનો દાખલો લઈને જશો તો પણ ચાલશે। જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં ફી ભર્યા અંગેની રસીદ અથવા તો કોલેજમાં તમને પ્રવેશ મળ્યો એ તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ। એડમિશન લેટર અથવા એડમિશન પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ એ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે। ધોરણ 12 સ્નાતકની કે જે ટકાવારીના આધારે સમરસ સત્રમાં પ્રવેશ મેળવેલ હોય તેની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ કે જેના આધારે તમે ફોર્મ ભર્યું હોય જે તમારી સેલી માર્કશીટ હોય એ તમારે લઈને જવાનું છે। એલસી તમારે લઈને જવાનું છે। ત્યાર પછી દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં। તમારા વાલી મૃત્યુ પામ્યા હોય અનાથ હોય તો એ માટે વાલી મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર, પિતાનું મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર, જે વિધવાના સંતાન હોય એની માટે, વિદ્યાર્થીને કોઈપણ ગંભીર બીમારી હોય તો એ અંગેનું તબીબી પ્રમાણપત્ર લઈને જવું પડશે કે જે લોકોને લાગુ પડતો હોય એના માટે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ હશે તો એ લોકોને ઈડબ્લ્યુ સર્ટિફિકેટ લઈને જવાનું છે। વિદ્યાર્થી ગુજરાતના રહેવાસી છે તે અંગેના જરૂરી તમામ આધાર પુરાવા છે તે હોવા જોઈએ, એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ બધી। ત્યાર પછી મિત્રો તમારો આધાર કાર્ડ છે, વાલીના બે ફોટા જે ફક્ત કન્યા છાત્રાલય માટે મુલાકાત માટે લાગુ પડે, કે રાજકોટમાં જેટલા પણ ભાઈઓ બહેનો સમરસ હોસ્ટેલમાં એડમિશન લીધું હોય તો એ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં એસએમએસ કરી શકે છે અને રાજકોટ આવે તો મારો રૂબરૂ છે સંપર્ક છે કરી શકે છે અને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મને મળી શકે છે। ત્યાર પછી મિત્રો જે વિદ્યાર્થી હશે એના બે ફોટા લેવાના છે અને નિયત નમૂનામાં બાંહેધરી પત્રક છે એ લઈ જવાનું છે। ચાલો મિત્રો હવે એ માહિતી જોઈએ કે બાંહેધરી પત્રક છે શું છે અને તમારે કઈ રીતે ફિલઅપ કરવાનું છે। તમે બાંહેધરી પત્રક છે જોઈ શકો છો। બાંહેધરી પત્રક છે એ તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું તમારું પ્રોસેસ કાર્ય પૂરું થઈ જશે ત્યાર પછી પ્રવેશ મેળવવા સમયે સમરસ છાત્રાલયમાં તમારે આજે રજૂ કરવાનું રહેશે। તો આમાં મિત્રો વિદ્યાર્થી પોતાનું નામ છે એ ફિલઅપ કરશે, ત્યાર પછી પોતાનું સંપૂર્ણ એડ્રેસ ફિલ કરશે, જે રીતે એ સમરસ હોસ્ટેલનું ફોર્મ ભર્યું ત્યારે ફિલઅપ કર્યું હતું, પોતાનો મોબાઈલ નંબર છે એ ફિલઅપ કરશે, તમે જે સમરસ કે કુમાર કે કન્યા હોસ્ટેલમાં એડમિશન લીધું હોય એનું નામ તમારે ફિલઅપ કરવાનું છે, મેં નીચે સહી કરનાર અહીંયા તમને જોવા મળશે, અહીંયા તમારે પૂરેપૂરું નામ ફિલઅપ કરવાનું છે, ત્યાર પછી તમારું છાત્રાલયનું નામ લખવાનું છે, તમે જે અભ્યાસક્રમમાં એડમિશન લીધું એ લખવાનું છે અને તમે કયા વર્ષમાં એડમિશન લીધું એ તમારે લખી નાખવાનું છે। બાંહેધરી પત્રકમાં મિત્રો અહીંયા બાંહેધરી આપેલી છે કે તમે કોલેજમાં સમયસર હાજરી આપશો, આ ઉપરાંત તમે કોઈપણ નોકરી કે ધંધા સાથે સંકળાશો નહીં, એવી રીતે અહીંયા થોડીક બાંહેધરી છે આપેલી છે। અહીંયા મિત્રો તમારે જે માહિતી છે વાંચવી તમે આરામથી વાંચી પણ શકો છો। અહીંયા જે દિવસે તમે હોસ્ટેલમાં રહેવા માટે જશો એની તારીખ લખવાની છે, તમારું સ્થળ છે એ લખવાનું છે, તમારી નીચે અહીંયા સિગ્નેચર છે એ કરી નાખવાની છે અને જ્યારે તમે હોસ્ટેલમાં રહેવા માટે જશો ત્યારે મિત્રો તમારે આ બાંહેધરી પત્રક છે તે આપવાનું રહેશે। તો મિત્રો આજે જે અપલોડ થયું છે એ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, હવે આગળ આને લગતી કાંઈ પણ પ્રકારની અપડેટ આવશે તો એના પર પણ હું વિડીયો છે તે બનાવતો રહીશ અને મિત્રો એક સ્પેશિયલ વિડીયો પણ બનાવી દઈશ કે જે લોકોનું સમરસ હોસ્ટેલમાં નામ નથી આવ્યું તો એ લોકો ચિંતા ન કરે એના માટે પણ સ્પેશિયલ વિડીયો બનાવીને હું તમને લોકોનો અપડેટ છે તે કરી દઈશ। તો જેટલા પણ ભાઈઓ બહેનનું નામ આવી ગયું તો એ લોકોને 10/8 એટલે કે 10 ઓગસ્ટ પહેલાં પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે સક્સેસફુલી કરાવી લેવાનું છે। જો નામ આવી ગયું હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય તો એ લોકોને એડમિશન છે તે મળવાપાત્ર રહેશે નહીં અને જેટલા પણ ભાઈઓ બહેનોને એડમિશન નહીં થયું હોય અને એ લોકોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ લોકો માટે જેવી તારીખ વધારવામાં આવશે એટલે હું તમને લોકોનો અપડેટ છે તે કરી દઈશ। તો મિત્રો હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, કારણ કે આની કોઈપણ તારીખ વધારવામાં આવશે એટલે હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અને પોસ્ટ કરીને તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ અને સમરસ હોસ્ટેલના સ્કોલરશિપ કે એડમિશનને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ આવશે એટલે 100% હું તમને લોકોને યુટ્યુબમાં વિડીયો બનાવીને અપડેટ છે તે કરી દઈશ। તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને નવા હોય તો ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।